नमस्कार वाला विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 विषय संस्कृत चेप्टर 11 वेदित व्यानी मित्राणी मित्रों ने जाणी लेवा जोईए के जेनुं आपणे अनुवाद साथे स्वर्थी सोल्यूशन जोईशुं। संसारना साहित्यिक जगतमां सौथी महाकाय कृति तरीके जेनी प्रसिद्धि छे ते महाभारत नामे जाणीती कृति महर्षि व्यासे रचेली छे। हालमां आ महाભારત ग्रंथ लगभग 1,00,000 श्लोक प्रमाणवाळो छे। महाभारतमां 18 पर्व आवेला छे। प्रथम पर्वनुं नाम आदि पर्व छे, ज्यारे सौथी छेल्ला पर्व सर्वगारोहण पर्व छे। 12મા શાંતિ પર્વમાં જીવનની અનેકવિધ સમસ્યાઓના સમાધાન નિરૂપવામાં આવ્યા છે। શાંતિ પર્વમાં કુલ મળીને 365 અધ્યાય આવેલા છે। આ બધા અધ્યાયોને રાજધર્માનુશાસન પર્વ 1-130, આપ ધર્મ પર્વ 131-173 અને મોક્ષ ધર્મ પર્વ 174-365 એવા આંતરિક પર્વોમાં વહેંચવામાં આવ્યા છે। આમાંના આપ ધર્મ પર્વમાં ભીષ્મ અને યુધિષ્ઠિરનો સંવાદ આવેલો છે અને તેમાં રાજનીતિનો ઉપદેશ છે। આવા જ એક પ્રસંગે માણસે પોતાના મિત્રો રાખવા જોઈએ એવો બોધ યુધિષ્ઠિરે આપ્યો છે। આ ઉપદેશ દરમિયાન એ પણ બતાવવામાં આવ્યું છે કે મિત્ર કેવા હોઈ શકે, તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે તે આપણા ઉપર ઉપકાર કરતા હોય છે। હવે આપણે શ્લોકોના અનુવાદ જોઈએ। એમાં પહેલો શ્લોક, મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ। આ દુનિયામાં આ બાબત ડાહ્યા સમજદાર માણસોને માન્ય ખૂબ જ સૂક્ષ્મ જણાય છે। બીજો શ્લોક અનુવાદ, દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે। કામ અને ક્રોધને વશ થયા હોય અને જોડાયેલા તે બધા જાણી શકતા નથી। શ્લોક 3 અનુવાદ, ક્યારેય ખરેખર કોઈ શત્રુ હોતો નથી અને ખરેખર કોઈ મિત્ર હોતો નથી, વ્યવહારથી મિત્રો તેમજ શત્રુઓ થાય છે। આગળનો શ્લોક એમાં અનુવાદ, જે જીવતો હોય ત્યારે સ્વાર્થ જુએ, દુઃખને ન જુએ તે જીવે છે, તે તેનો મિત્ર ત્યાં સુધી હોય જ્યાં સુધી તે અવળો ન હોય। આગળનો શ્લોક અનુવાદ, જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ મિત્ર બની જાય છે, ખરેખર સ્વાર્થ વધારે બળવાન હોય છે। આગળનો શ્લોક તેમાં અનુવાદ, હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે તું સાંભળ, તે કારણથી પ્રિય બની જાય છે અને કારણથી દ્વેષને પાત્ર થઈ જાય છે। આગળનો શ્લોક અનુવાદ, એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે, અન્ય માણસ મંત્ર હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે। આગળનો શ્લોક અનુવાદ, આપણા બે વચ્ચેની પ્રીતિ કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી, તે કારણ નષ્ટ થતાં પ્રીતિ પલટાઈ જાય છે। આગળનો શ્લોક અનુવાદ, પોતાના રક્ષણ માટે સ્વાધીન સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને પોતાના દોષને લીધે થતી આપત્તિઓ આવતી નથી। આગળનો શ્લોક તેનો અનુવાદ, જેઓ દુર્બળ હોય વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે, તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી। હવે આપણે સ્વાધ્યાય જોઈએ। પ્રશ્ન 1, અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તર ચિનુત। 1, કસ્માત મિત્રાણી રિપવઃ ચ જાયંતે, તો બી વ્યવહારાત। 2, પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિઃ કિમઃ, તો એ વિનિવર્તતે। 3, આત્મરક્ષણાંતરણા પુરુક્ષાણા કી ન ઉપપદ્યતે, તો એ આપત્તિઃ। 4, શત્રુ મિત્ર સંબંધેઃ કહ બલવતરમ, તો બી સ્વાર્થઃ। 5, મિત્રમ કદા શત્રુતાન ઇતિ, તો સી કાલ વિપર્યતે। પ્રશ્ન 2, અધોલિખિતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લેખત। 1, કી રૂપઃ સુહૃદયઃ સ્ત્રવઃ ચ। ઉત્તર, સુહૃદયઃ શત્રુરૂપાઃ સ્ત્રવઃ ચ મિત્રરૂપઃ ભવંતિ। 2, મિત્રાણી રિપવઃ ચ કથમ જાયંતે। ઉત્તર, મિત્રાણી રિપવઃ ચ વ્યવહારાતઃ જાયંતે। 3, જનઃ કસ્માત પ્રિયતાત્મ ઇતિ
ઉત્તર જનઃ કારણમ પ્રિયતામ ઇતિ. ચાર ક્રિદુષાણમ પુરુષાણમ આપદઃ ન ઉપપદ્યંતે. ઉત્તર આત્મરક્ષણામ તણમ સુપરીક્ષિત કારિણામ પુરુષાણમ આપદાન ન ઉપપદ્યંતે. પાંચ યહ શત્રુનઃ સમયગ વિજાનાતિ તસ્ય કી ભવંતિ. ઉત્તર યન શત્રુનઃ સમયગ વિજાનાતિ તસ્ય શાસ્ત્રાર્થ કૃતઃ નિશ્ચય બુદ્ધિઃ દુર્બલા અપિ ન ચાલયતે. પ્રશ્ન ત્રણ સમાસ પ્રકાર લિખત. એક પ્રાજ્ઞસંમતમ તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. બે કાલપર્યયે તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. બે ક્રામ ક્રોધો તો દ્વંદ્વ સમાસ. ચાર મંત્ર હોમ જપેહ તો દ્વંદ્વ સમાસ. પ્રશ્ન ચાર ઉદાહરણ અનુસારમ શબ્દરૂપ હરિકસ્થાનાની પૂરયત જે નીચે પ્રમાણે છે. પ્રશ્ન પાંચ ઉદાહરણ અનુસાર પ્રદતાન શબ્દાન આદુત્ય વાક્ય રચનામ કુરુત. તો એક મેઘમાં પાણી પીએ છે. ઉત્તર મેઘના જલમ પીબંતી. બે અધીશ પુસ્તક વાંચે છે. ઉત્તર અધીશ પુસ્તકમ પઢતી. ત્રણ સાપ દરમાં જાય છે. ઉત્તરમ સર્પ બિલમ ગચ્છતી. ચાર અનિલા અમિતને બોલાવે છે. ઉત્તર અનિલા અમિતમ આહ્યંતી. પાંચ આર્ષ ગુરુને નમન કરે છે. ઉત્તર આર્ષમ ગુરુ નમંતી. પ્રશ્ન છ અધોલિખિતાના પ્રશ્નાત ઉત્તરાણી ગુજ્જર ભાષાયમ લિખત. એક મહાભારતકારે શત્રુ અને મિત્ર થવાનું કારણ શું બતાવ્યું છે. ઉત્તર મહાભારતકાર મહર્ષિ વેદવ્યાસે વ્યવહારને શત્રુ અને મિત્ર થવાનું કારણ બતાવ્યું છે. બે મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે. ઉત્તર ક્યારેય સમય પલટાઈ જાય ત્યારે સ્વાર્થને કારણે મિત્ર પણ શત્રુ થઈ જાય છે, કારણ કે સ્વાર્થ વધારે બળવાન હોય છે. ત્રણ આપત્તિમાં પણ કોની બુદ્ધિ વિચલિત થતી નથી. ઉત્તર જેઓ બળવાન શત્રુઓને સારી રીતે ઓળખતા હોય છે તેમની શાસ્ત્રના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ વિચલિત થતી નથી. પ્રશ્ન સાત શ્લોક પૂર્તિ કુરુત. એક નાસ્તિ જાતુ રિપુ મ મિત્રમ નામ ન વિદ્યતે વ્યવહારાચ જાયંતે મિત્રાણી રિપુવસ્થા. બે આક્ષત મરણા તંત્રાણામ સુપરીક્ષિત કારિણામ આપદો નોપપદ્યંતે પુરુષાણામ સ્વદોષજા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.